રાજસભા ભરાયેલી હતી. રાજા સિંહાસન ઉપર બેઠેલા, રાજા, મંત્રીઓ, સેનાપતિઓ, બોડીગાર્ડ, નગરજનો, આખો સરસ મજાનો દરબાર ભરાયેલો હતો. અને ચાલુ દરબારમાં એક મુલ્લાજી આવ્યા, હાથમાં મોટો થાળ હતો અને થાળમાં પાઘડી હતી. રાજાના માથા ઉપર ખૂબ એવી સરસ મજાની પાઘડી લઈને મુલ્લાજી આવ્યા અને ભરી સભામાં સભાની અંદર રાજાની સામે લાવીને થાળ મૂકી દીધો. રાજાને ખ્યાલ આવી ગયો કે વેચવા માટે લાવ્યો છે. એટલે રાજાએ મુલ્લાજીને પૂછ્યું કે પાઘડી દેખાવમાં તો બહુ સરસ છે, મારા માથા ઉપર હોબે એવી છે, પણ આ પાઘડીની કિંમત કેટલી? અને ત્યારે મુલ્લાએ જવાબ આપ્યો કે 1000 સોનામોળ. 1000 સોનામોળની આ પાઘડી છે. રાજાની બાજુમાં મંત્રીનું સિંહાસન હતું. મંત્રી આ ભાવ સાંભળ્યો એટલે મંત્રીને ખ્યાલ આવી ગયો કે નક્કી આ ઉલ્લુ બનાવે છે, આની ઓરિજિનલ કિંમત 100 સોનામોળ કરતાં વધારે ન હોય, આ 1000 સોનામોળમાં પધરાવા આવે છે. રાજાને પાઘડી ગમી ગઈ હતી, લેવાની ઈચ્છા હતી 1000 સોનામોળનો ભાવ. અને મંત્રીએ જેવો ભાવ સાંભળ્યો એટલે મંત્રીએ કીધું કે રાજન, કોઈ હિસાબે આની કિંમત 1000 સોનામોળ ન હોય, 100 સોનામોળમાં મળી જાય. દુનિયામાં કોઈ મૂરખ વ્યક્તિ હોય ને, એ મૂરખ જ આ 100 રૂપિયાની સોનામોળવાળી પાઘડીને 1000 રૂપિયામાં ખરીદે. મૂરખ જ ખરીદે, સમજૂનું અસરે ક્યારેય ના ખરીદે. અને જેવો મંત્રીનો વાક્ય આવે એટલે તરત મુલ્લાજી બોલે, નહીં નહીં રાજન, એવું નથી, ખરેખર 1000 રૂપિયાના 1000 સોનામોળની છે. જ્યારે મેં બજારમાં જોઈ હતી ને, ત્યારે મને પણ એકવાર એવું જ લાગી ગયું કે આટલી મોંઘી ના હોય, પણ લેતી વખતે મને વિચાર આવ્યો કે જે કદરદાન માણસ હોય, જેની દ્રષ્ટિમાં સમજ હોય, જે પારખી શકતો હોય ને, એ વ્યક્તિ આને 1000 સોનામોળમાં લઈ શકે. બાકી જેને પારખતા ના આવડે એ 100 સોનામોળમાં પણ આને ના ખરીદે. અને રાજાએ પાઘડી ખરીદી દીધી. વાસ્તવિકતા એ હતી કે કિંમત 100 સોનામોળની નથી, 1000 સોનામોળ પાઘડી ગઈ. એટલે મંત્રીને આઘાત લાગી ગયો. જે રાજાને સલાહ આપવાનું મારું કામ છે, સાચી સલાહ પણ રાજા આવું ગણી અને ભરી સભામાં મારું અપમાન કરીને 1000 સોનામોળ ખરીદી લીધી. બજારની અંદર બીજા દિવસે મુલ્લાજી મળ્યા ને, એટલે આ મંત્રીએ મુલ્લાજીને પૂછ્યું કે મુલ્લાજી, કે આ કંઈ સમજાયું નહીં મને, તમને પણ ખબર છે, મને પણ ખબર છે કે આ 100 સોનામોળથી વધારે નથી, છતાં પણ રાજા 1000 સોનામોળમાં લઈ લીધી. એટલે મુલ્લાજીએ સરસ મજાનો જવાબ આપ્યો કે મંત્રી, પાઘડીની કિંમત કેટલી છે ને એ તમને અને મને ખબર છે, પણ રાજાના મનની કિંમત શું છે ને એ મને પોતાને ખબર હતી. તમે એમ બોલ્યા કે જે મૂર્ખો હોય એ ખરીદે, હું એમ બોલ્યો કે જે સમજદાર હોય એ ખરીદે. આ મન બહુ અઘરી વસ્તુ છે, ખરેખર બહુ અઘરી વસ્તુ છે. પાલિતાણા બધા ગયા હશે, ગયા છો ને પાલિતાણા? લગભગ બધી વ્યક્તિ પાલિતાણા ગયેલી. કેટલા પગથિયા પાલિતાણાના? શત્રુંજયના પગથિયા સરેરાશ 3500-3600 પગથિયા બધાએ ચડીને યાત્રા કરેલી. જિંદગીમાં એકવાર બધાએ ચડીને યાત્રા કરેલી. બીજો કોઈ ખાસ રોગ ના હોય ને તો પણ વ્યક્તિ ત્યાં ચડીને યાત્રા કરતો હોય. ડોક્ટરે કદાચ ના પાડ્યું હોય કે આટલી તકલીફ છે, હું વધારે યાત્રા ચડું તો નહીં કરવાના, 5 માળથી વધારે ચડવા નહીં, તો પણ ગિરિરાજની યાત્રા કરવા જશે ને 3500 પગથિયા ત્યાં આગળ ચડી જશે. મારા દાદાનો પ્રભાવ છે, યાત્રા મારાથી ચડીને થાય. ગિરિરાજ ગયા પછી 3500 પગથિયા ત્યાં આગળ ચડી શકાય છે. પણ વૃંદાવનની અંદર, ઋષિકેશની અંદર, નારાયણમાં 10મે માળે રહેતા હો તો 10મે માળે ચડીને જનાર કોણ? ત્યાં 3500 પગથિયા ચડી શકાય છે. અહીંયા 35 તમને ગોચી લઈ ગયા કે સાહેબ સાહેબ જરા પહોંચો ને હું આવું છું. ત્યાં 3500 ચડાય છે, અહીંયા 5 માળ ચડાતો નથી. બહુ અઘરી વસ્તુ છે આ મન. પરિસ્થિતિ છે ને આપણા જીવનમાં કદાચ એક સરખી બનતી હોય, પણ એ પરિસ્થિતિનું અર્થઘટન છે ને આપણા મનમાં અલગ અલગ રીતે થતું હોય છે. પરિસ્થિતિનું મહત્વ કદાચ 10% ના હોય, પણ મનસ્થિતિનું મહત્વ 90%થી વધારે હોય છે. કોઈ 2 શબ્દ સારા સંભળાવી દે ને આપણે ખુશ થઈ જઈએ, અને કોઈ 2 શબ્દ ખરાબ સંભળાવે આપણે નાખુશ થઈ જઈએ. તરત આપણને ઉદાસીનતા આવી જાય, તરત સંકલેશ થઈ જાય, તરત આપણી સમાધિ પ્રસન્ન હતા બધું ખંડિત થઈ જાય. એક સાથે કામ તો જે કરતા હતા, પણ કોઈએ સારા શબ્દ સંભળાયા તો આપણને આનંદ થઈ ગયો, અને કોઈએ 2 શબ્દ ખરાબ સંભળાવી દીધા ને આપણો બધો આનંદ ઉતરાય ગયો. અહીંથી કદાચ બોમ્બે જવાનું હોય, બેંગ્લોર જવાનું હોય, કે ક્યાંક ફરવા દુબઈ ફરવા જવાનું હોય, લગભગ ફ્લાઇટમાં ગયેલા બધા, ક્યારે ને ક્યારે જિંદગીમાં ફ્લાઇટમાં બેસેલા, અમદાવાદ એરપોર્ટ ઉપર ગયા હો,
ચેકિંગમાં કેટલો સમય લાગે? ચેકિંગમાં સમય વધારે લાગે ને, અને ત્યાં બેસવાની વ્યવસ્થા હોય ચેકિંગમાં? ઉભા રહેવાનું અડધો કલાક, પોણો કલાક, કદાચ અહીંથી બોમ્બે પહોંચતા પોણો કલાક થતો હોય, ને એટલો તો ખાલી ચેકિંગમાં પોણો કલાક તમારો પૂરો થઈ જતો હોય. પોણો કલાક સુધી ઉભા રહો, ફ્લાઇટમાં જવાનું હોય પોણો કલાક સુધી ઉભા રહો, ઉભા રહો, બધા જ ઉભા રહે. ત્યારે કોઈને ઘૂંટણની તકલીફ ન હોય, કોઈને પગની તકલીફ ન હોય, કોઈને બેક પેઇન ન હોય, કશું ના હોય, પોણો કલાક મજેથી ત્યાં આગળ ઉભા રહે. અને વર્ષમાં એક વાર ખાલી સંવત્સરી પ્રતિક્રમણ આવતું હોય અને અમે પ્રેરણા કહીએ, પક્ષી સૂત્ર પતી ગયું, વંદિતું પૂરું થઈ ગયું, અને પછી કૌશક આવે છે, વર્ષમાં એક જ વાર ભાગ્યશાળી કૌશક આવે, પ્રેરણા કર્યું હોય, પેલા પત્તું ખોલાય નહીં તો ઉભો જ ના થાય. એટલે ભાઈ એક જ વાર કૌશક આવે, ઉભા ઉભા કૌશક કરજો. એટલે મનમાં કદાચ છાપ એવી હોય કે ચાર લોકસો કૌશક હોય, દરેક પ્રતિક્રમણમાં મોટા મોટો કૌશક કેટલાનો આવે? ચાર લોકસ. એટલે ભાઈ સાહેબ ઉભા થયા હોય કે ચાર લોકસો કૌશક આવશે, વધારે કેટલો આવશે? ઉભા થયા ને પછી ઉજ્જમે કૌશક ગો આવ્યું, અને પછી બોલીએ કે 40 લોકસ ના આવડે તો 160 જેટલા હોય ને, અડધી સભા બેસી જાય, 40 લોકસ સાંભળીને બેસી જાય. ના ના ના, આટલું બધું આપણાથી ઉભા ઉભા ના થાય. એક પ્રતિક્રમણમાં ખાલી ચાર લોકસ ઉભા ઉભા ગણવા હોય ને તો આપણે બેસી જતો કે ના ના, ચાર લોકસ આપણાથી ઉભા ઉભા ના ગણાય. અને એરપોર્ટમાં ચેકિંગમાં પોણો કલાક ઉભા રહેતા હોય ને, ત્યાં આગળ આપણને કોઈ નથી વાંધો આવતો. ઓ મન તું જ નથી સમજાતું.